ની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બિટકોઇન પર સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. તો શૈલેષ ભટ્ટે સૌથી મોટો ખુલાસો વીટીવી સમક્ષ કર્યો છે. સીબીઆઈ કિરીટ પાલડિયા અને નલિન કોટડિયા પર આક્ષેપ લગાવ્યા છે. તો શૈલેષ ભટ્ટ દ્વારા મહત્વનો ખુલાસો, મારું સ્કેન્ડલ ગોઠવીને 5 કરોડ રૂપિયા પડાવ્યા હતા. 2, 5 અને 8 તારીખે મારી પાસેથી આ લોકોએ રૂપિયા પડાવ્યા હતા, તો 5 કરોડ ચૂકવ્યાની યાદી તેમની પાસે છે તેવું શૈલેષ ભટ્ટનું કહેવું છે. તો બિટકોઇન પર સૌથી મોટો ખુલાસો, અમરેલી એલસીબીએ મારું અપહરણ કર્યું હતું તેવું તેમણે કહ્યું છે. આજ મુદ્દે સંવાદદાતા શૈલેષ લાઈવ જોડાઈ ગયા છે. જી શૈલેષ, જે રીતે વાત કરવામાં આવે બિટકોઇનના મામલે જે પીડિત છે શૈલેષ ભટ્ટ, તેણે મહત્વનો ખુલાસો કર્યો છે. જી ચોક્કસપણે હું આપને જણાવું કે છેલ્લા 2 દિવસથી વીટીવી આ બિટકોઇનના મામલે સતત અગ્રેસર રહ્યું છે. સતત આપણે અપડેટ આપતા રહ્યા છીએ. ખાસ કરીને શૈલેષ ભટ્ટનો જે મામલો છે તેમાં પ્રથમથી જ આપણે કહ્યું હતું કે નલિન કોટડિયાની આમાં સીધી સંડોવણી આવે છે કંઈક ને કંઈક. અને નલિન કોટડિયા જે કહે છે કે તેનો ભત્રીજો કિરીટ પાલડિયા છે તેની સીધી સંડોવણી છે. સાથે સાથે વીટીવીએ આપણે સૌથી પહેલાં ખુલાસો કર્યો હતો કે સીબીઆઈના એક સુનિલ નાયર નામના અધિકારીની પણ આમાં સંડોવણી આવે છે. આ તમામ મુદ્દાઓ આજે જ્યારે વીટીવીએ સૌ પ્રથમ શૈલેષ ભટ્ટનો સંપર્ક કર્યો, શૈલેષ ભટ્ટે આ તમામ ખુલાસાઓ વીટીવી સાથેની વાતચીતમાં કર્યા છે. હું આપને જણાવું કે આ સમગ્ર મામલો માત્ર 5 કરોડ પૂરતો નથી. 200 બિટકોઇન જે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એ મામલો છે. આ ઉપરાંત અંદાજિત હું 2 દિવસથી આપણે કહી રહ્યા છીએ કે 110 કરોડની લેતી દેતીનો સમગ્ર મામલો છે. આ સમગ્ર મામલામાં સીઆઈડી ક્રાઇમ હાલમાં તપાસ કરી રહી છે. અને જો આપણે સીઆઈડી ક્રાઇમના સૂત્રોની વાત માનીએ તો શૈલેષ ભટ્ટ અને તેનું સમગ્ર કુટુંબ છે, જે ફેમિલી છે, તમામને અત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કંઈક એક અજ્ઞાત સ્થળે એ લોકો પહોંચી ગયા છે, સલામત રીતે પહોંચી ગયા છે. અને તેઓ ગુજરાતમાં નથી તેવી વિગતો પણ વીટીવી પાસે અત્યારે આપણી પાસે આવી છે. પરંતુ જે રીતે સમગ્ર મામલામાં તપાસ આગળ વધી રહી છે ને જે રીતે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે તેમાં ચોક્કસપણે આપણે કહી શકીએ કે આ સમગ્ર પ્રકરણમાં ખૂબ મોટા રાજકીય નેતાઓની પણ સંડોવણી છે. અને જે રીતે અમુક તસવીરો વાયરલ થઈ છે તે જોતાં આ સમગ્ર પ્રકરણ માત્ર ને માત્ર શૈલેષ ભટ્ટ કે કિરીટ પાલડિયા કે નલિન કોટડિયા પૂરતું નથી. જે રીતે સીબીઆઈના અધિકારી સુનિલ નાયરનું નામ આવ્યું છે, આ તમામ વસ્તુ અત્યારે ઓન રેકોર્ડ છે. સીઆઈડી ક્રાઇમ જે છે આશીષ ભાટિયા છે તેઓ આ સમગ્ર પ્રકરણની તેમની સુપરવિઝન નીચે તપાસ થઈ રહી છે. અને આગામી દિવસોમાં હજી ઘણા મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. જી જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બિટકોઇનને લઈને સૌથી મોટો ખુલાસો વીટીવી ન્યૂઝ ઉપર. સીબીઆઈ કિરીટ પાલડિયા અને નલિન કોટડિયા પર શૈલેષ ભટ્ટે ગંભીર આક્ષેપ લગાડ્યા છે. તો શૈલેષ ભટ્ટે મહત્વનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે મારું સ્કેન્ડલ ગોઠવીને રૂપિયા 5 કરોડ પડાવ્યા હતા. 2, 5 અને 8 તારીખે તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા.